દહેગામ તાલુકામાં નોવેલ કોરોનાના 3 કેસો નોંધાતા પોલીસ તંત્ર એલર્ટ તેમજ શહેરના તમામ બજારો પણ બંધ કરાવ્યા હતા. સાથે સાથે હોમગાર્ડ પોલીસની સારી કામગીરીને પણ પ્રશંસા કરી હતી. ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકામાં અગાઉ કોઈ નોવેલ કોરોનાનો કેસ નહીં હોવાથી તંત્ર તરફથી થોડીક છૂટછાટ આપવામાં આવી હતી, પરંતુ અચાનક ઉપરાસપરા હાલીસામાં એક કેસ અને પાલોયામાં નોવેલ કોરોનાના 2 કેસ નોંધાતા સરકારી તંત્ર હરકતમાં આવી જવા પામ્યું છે અને વહીવટતંત્રે તાત્કાલિક બેઠક બોલાવીને શાકભાજીની લારીઓ ફરફરા દીવારા અને અન્ય દુકાનદાર વારાઓને દુકાન ખોલવી નહીં તેવી માહિતી આપતો પ્રચાર રિક્ષામાં ચાલુ કરી દીધો છે અને ફક્ત મેડિકલ સ્ટોર ચાલુ રાખી દૂધનો સમય 9 વાગ્યા સુધીનો રાખવામાં આવે છે અને દહેગામ શહેરમાં પોલીસ તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે અને રસ્તા ઉપર હોમગાર્ડના જવાનો અને પોલીસ તંત્રએ કડક હાથે ટ્રાફિક નિયમનનું કાર્ય શરૂ કરી દીધું છે અને કામ સિવાય બહાર ન નીકળતા લોકો સામે પોલીસ તંત્રએ લાલ આંખ કરી દેતા મુખ્ય માર્ગો આજે સુમસામ ભાસી રહ્યા છે. દહેગામ તાલુકામાં નોવેલ કોરોનાના 3 કેસ નોંધાતા સરકારી તંત્ર સજ્જ બન્યું. દહેગામના મુખ્ય માર્ગ ઉપર પોલીસ કર્મીઓ અને હોમગાર્ડ જવાનો કડક ખાતે ટ્રાફિક નિયમન કરી રહ્યા છે. આજે દહેગામના શહેરમાં તમામ દુકાનો બંધ કરાવી. અગરસિંહ ચૌહાણ, ZSTV, દહેગામ.